આપણે લોહાને કઢીને પરજ્યા ચૂકી કે દુખી તમારા જેવા રાજા અને મારા જેવો પ્રધાન હોય તો આપણી પ્રજાને શાનું દુઃખ હોય બરાબર છે પ્રધાનજી અરે પ્રધાનજી કાલ મારો જન્મ દિવસ તમારો વે સવલાને આમંત્રણ મોકલો જન્મ દિવસમાં વેલા ચર આવે ભલે મહારાજા બોલ બોલ આવડો બધો ઉભો તારા મહારાજા ને મળવું હોય કેને તારા મહારાજા ને મારા મહારાજા મારા મહારાજા હું નિંદર માં રહી ગયા અરે નિંદર માં એવું હોય હમણાં કઈ મારે ધ્યાન નથી બાપા જ આવ્યો નહીં એટલે તો કામ હોય મને કે ને ડેલી રવાના થા મહારાજા ઉઠાડજો તો બાબા બોલશે શેની વારી અમે તો કઈ નેઠો નો રીએ સાપડી ની બાબા હાટી બોલી ગઈ લાગે દેખાય હે તેવું લે જરા ઉઠાડતો થાય ડ્રાઈવ માર લો જો ઉઠે તો ભલે હા બરોબર ઘણી ખમા બાપુ ને ઘણી ખમા અરે બોલો પ્રધાનજી હા કૂતરું ડેલી આવ્યું છે હા પ્રધાન અરે બાપુ રે રેડિયો રેડિયો વાગી ગયો અરે પ્રધાનજી જય મહારાજા શું તે કીધું તું એને કે સબાલાનો વરદાન મળવા માંગે ભેરવસિંહ નું સબાલાનો વરદાન તો હું લોહારા નગરી થી આવું છું તમારા માસીયર ભાઈ નો કાલ સવારે જન્મ દિવસ અરે પ્રધાનજી હે મહારાજા કે કાલ સવારે કે કાલ સવારે મારા માસીયાર ભાઈ વેરોસી નો જન્મ દિવસ છે કે જન્મ દિવસ માં જવાની તૈયારી કરો અને આપણા ઘોડીલા સાબદા કરો અરે તૈયાર જ હોય બાપુ
મોકલે કામ સફળ આ પ્રધાન જાય કામ સફળ જ હોય બરાબર છે પ્રધાનજી મીઠા કરો આજે પ્રધાન બોલાવે ગાને વાલી આવજે રે નજરિયા લગી રાજા તારે બંગલે પે
થી બોલાય મે બોલાઈ હતી કા અરે રે કેમ તમે જ બોલાવી હતી હા તો ઇનામ ઇનામ કાલ લઈ જઈજો ને હે તે ઓલી રૂપલી કેમ નો આવી દાતણ વાળી અરે રે ઈ થોડી અહીં આવી હોય ઈ તો દાતણ વેસવા ગઈ હોય એવું ઓલી ગગલી હજી નથી તમે ઇનામ નું કાલ નું કહો છો એમાં રૂપલી ને ગગલી ને શું કામ છે અહીંયા અમારે જો બાપુ રિહાઈ ગયા હવે મારે શું કરવું તે પણ તું એવું બોલ તો રિહાઈ જાય ને આ કેવું બોલો હમણાં કે આ બે પોસળાય રહ્યા બાપુ ને એવું કહેવાય નો કહેવાય કોઈ જ નો કહેવાય હા અરે રે જો 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 બાપુ જો અરે ઇનામ નું શું કરી દઉં અમે અમાર બાપુ પડી જાય બાપુ નું બાકી છે તે દી ઓલી ગગલી ને રૂપલી બે આવવાની કેદી લગ્ન માં લગ્ન તો થઈ ગયા છે દિવસ બાકી હજી એવું છે હા મોકલશું તમ તારે હા આમ બે આવીજો અમે કોઈ દી નહી આવી કા હારો લ્યો તઈ અમે જાય સવારે લઈ જા રામ રામ એ આલ્યો એ ભાઈ હા ભાઈ કાલ સવારે મારી દીકરી ઉમર લાયક થઈ ગઈ તો તેના પીડા હાથ કરાવો હરે સભી ભેરવસી કે જેમ તારી દીકરી ઉમર લાયક થઈ ગઈ છે તેમ પણ મારો ભત્રીજો ઉમર લાયક થઈ ગયો છે મારી દીકરી શિવ ના ચરણે જાય છે તારામાં તાકાત હોય તો ફરી જોજે આડો પણ હું પણ જોઉં છું કે કેમ તારી દીકરી શિવ ના મંદિરે દર્શન કરે છે હરે પ્રધાનજી ઘણી ખમા બાપુ ને ઘણી ખમા
બાપરે મારે શિવજી ના દર્શન કરવા દર્શન કરવા કરીને વેતો થાય ઘર ભેગો થાય શેઠો રે કે તારા બાપા નું તો હે નહી મંદિર નો શું હે પણ દર્શન કરવા એમ કહું મંદિર જ છે એમાં શિવજી બાપુ પહેરે તમે બે એક એક પહેરજો ને ના હું નહીં પહેરું કઈ બંગડી થોડી પહેરાય મારી રાત ની ચોકી કરો કે મારી રજા સિવાય પણ સકલું પણ નો ફરકવું જોઈએ ન્યાય માર મારે ખાવાનો હજી હજી તને કહું છું કે મારી દીકરીનો માલ મને સુપરાત કરી દે ખરે ભેરવસી કે સબીલો જે માલ લૂટે છે તે કોઈ દિવસ પાછો આપતો નથી બાકી યુદ્ધ કરવું હોય તો હોશિયાર થઈ જા હોશિયાર થઈ જા ખરે સંસાર મારી શકે શકે છે રુધિર તારું સાખવા ખરે સંસાર મારી શકે શકે છે રુધિર તારું સાખવા હવિજા રણ યુદ્ધ મેદાન માં તારે લોહણ નગરી નું નામ પણ રાખવા અરે તલવાર મારી શકે શકે રુધિર તારું સાખવા હવિજા રણ યુદ્ધ મેદાન માં તારા રાજ્ય નું નામ રાખવા
હરા સૂર્ય સામે ધૂળ ઉડાડતા સૂર્ય ઝાંખો થતો નથી, હરા સૂર્ય સામે ધૂળ ઉડાડતા સૂર્ય ઝાંખો થતો નથી, પોતાના જેવો ભેરવ સીધી અસબલ નો વાળ પણ વાંકો થતો નથી. અરે બક બક કર્મ ભાઈલા આગળ વધીને ક્યાં જાય છે? તારે જિંદગી નો વાયદો પૂરો થાય છે. અરે ખાડા ઢેકો ખબોશિયા ઢેકો, અરે ખાડા ઢેકો ખબોશિયા ઢેકો, હિજે સમદાર ઢેકવી વાર છે બાળક, હિજે તારા મોઢામાં દૂધ ગંધાય છે, કે હિજે કહું છું કે સબાલાના શરણોમાં નમી અને ચાલતો થઈ જાય, એમાં જ તારી ભલાય છે. નહીં નહીં ભેરવશી તો યુદ્ધ કરવા માટે પણ હોશિયાર, અરે તો પણ હોશિયાર થઈ જા. અરે બે ઘડી નો ભેરવો, અરે બે ઘડી નો ભેરવશી, બે ઘડી નો ભેરવો. અરે આપમાં યુગલે સાંદલી તારી પાસળી અંધારા ઘમ ગોળ છે, કે હિજે કહું છું કે ભેરવશી Thank you.
હું હમણાં તારા પિતાશ્રીને તારી પાછળ પાછળ મોકલું છું. હા તો હું પેલા આને આત્માને ઓળખી લઉં અને ત્યાર પછી એને સજીવન કરું. હે માયા તો મને ઓળખાવી ના